नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकुंज कटेसिया, आपनो फरी एक वक्त सर्वोपरि स्कूल यूट्यूब चैनल अंदर हार्दिक स्वागत करू छु। तो मित्रों, तमे अगाउना पार्ट नी अंदर के जेम तमे जोई गया छो, आ पार्ट पांच नी अंदर अने छेलो पार्ट छे विद्यार्थी मित्रों, खास नोंध करजो छेलो पार्ट छे। हाँ, एटले के आ पाठ आपणो अहींया पूरो थाय छे, एटले के एंड लखेलू छे, बराबर। तो पाठनुं नाम भारतनो वारसो, जेमां आपणे આગળ વધશું કે છેલ્લે આપણે જોયેલું હતું કે પ્રજા અલગ અલગ છ પ્રજાઓ, એમ કે દ્રવિડ કુળની જે પ્રજા હતી એની સાથે સાથે બીજી છ પ્રજાઓ છે, ભિન્ન ભિન્ન પ્રકારની પ્રજાઓ રહેતી હતી, જેમાં આર્યો, નસબીઓ, ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ એવા ઘણી બધી પ્રજાઓ છે જેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી હતી। હવે એનાથી આપણે આગળ વધવાનું છે। હવે આગળ વધતા વધતા આપણે પહોંચીએ છીએ વારસાનું જતન અને સંરક્ષણ। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે આપણા પૂર્વજોએ આપણને જે વારસો આપેલો છે, જો આપણે એમને સાચવશું નહીં તો આપણી સંસ્કૃતિ છે એ છિન્ન ભિન્ન થઈ જશે, અથવા તો આપણી કોઈ પણ જાતની હયાતી રહેશે, ને હયાતી એટલે આપણું અસ્તિત્વ, એમ કે જો આપણે આપણા વારસોને નહીં સાચવીએ તો આપણું અસ્તિત્વ રહેશે નહીં। અને એક સ્પષ્ટ એવું ઉદાહરણ લઈ શકીએ, જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ આપણા પૂર્વજોએ જે ઋષિ મુનિઓએ આપણને જે વેદો યજ્ઞો માટેની જે વિધિઓ કરાવેલી હતી, એ સિવાય આપણે એમ કહીએ કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, આવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા ઋષિ મુનિઓ તરફથી આપણને મળેલી છે, કેમાં તો કે પુસ્તકોની અંદર, અને ઘણું બધું જ્ઞાન તો એવું એમ કહેવાય ને કે મૌખિક હતું, જે કોઈ જગ્યાએ એમ કહેવાય ને કે પુસ્તકો દ્વારા લખાતું ન હતું, એના કારણોસર આપણી આ જે બધી આપણે કહેવાય ને સંસ્કૃતિ છે, આપણી જે પરંપરાઓ છે, આપણી બધી વસ્તુઓ છે, આવા અંગ્રેજો, આવા ઘણા બધા ઓસ્ટ્રેલિયા, ઘણી બધી પ્રજાઓ આવી અને આપણા ઉપર હુમલાઓ કરી અને આપણી પાસેથી દરેકે દરેક વસ્તુ છે એ છીનવી અને લઈને જતા રહ્યા છે। હા મિત્રો, તો એટલા માટે જ આપણે દરેક વખતે કહેતા હોઈએ છીએ કે ભારતના દરેક નાગરિકે પોતાના વારસાનું જતન કરવું એ દરેક વ્યક્તિની એક નૈતિક ફરજ સમજી અને પોતાની પવિત્ર ફરજ સમજી અને આપણે આ વારસાનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ। આપણે અગાઉ પણ મેં કીધું એમ કે ભાઈ દરેક વ્યક્તિ છે પોતાના વારસાની જાળવણી નહીં કરે તો પોતાનું અસ્તિત્વ રહેશે નહીં। જો એક સામાન્ય એવું ઉદાહરણ આપું તમને કે જેમ કે માની લો કે તમારા માતા પિતા તરફથી જે તમને એમ કહેવાય કે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો બંને મળેલું હોય, પ્રાકૃતિક વારસાની અંદર તમને ખબર જ છે કે ભાઈ જંગલો, પર્યાવરણો ઇત્યાદિ છે એ વસ્તુઓ, અને સાંસ્કૃતિક વારસાને એટલે કે આપણી રહેણીકરણી પરંપરાઓ છે એને આપણે અનુસરતા હોય છે, તો આ બંને વસ્તુનો આપણે જાળવણી ન કરીએ તો શું થાય? આપણે એમ કહીએ કે ભાઈ પ્રાકૃતિક વારસો તો કે જંગલો, વનસ્પતિઓ, વૃક્ષો, વનરાજી, નદીઓ, તળાવો, આ બધી વસ્તુઓ છે એનો સમાવેશ થાય, હવે એ જ નહીં હોય તો ચાલો કલ્પના કરો જોઈએ, તમે ખાલી કલ્પના કરો, આવી કલ્પનાની દુનિયાની અંદર વસો જોઈએ તો શું કરી શકાય? તો તમે જોઈ શકો છો કે જો પીવાનું પાણી ન મળે, એ સિવાય આપણને નાહવા માટેનું પાણી ન મળે, આવી ઘણી બધી બાબતો છે એનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસાની અંદર, જંગલો, પછી રહેવા માટેનું મકાન ના મળે, આપણે એમ કહેવાય કે જીવવા માટેનું ઓક્સિજન છે એ પણ ખતમ થઈ જાય, કેમ કે આપણને ખબર જ છે કે ભાઈ વિશ્વની અંદર માત્ર વૃક્ષો જ એક એવા વનસ્પતિ જીવો જે છે કે જે ઓક્સિજનને શું કરે છે તો કે રિસાયકલ કરે છે, કેમ કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ફરી પાછો આપણને શું કરે છે વાતાવરણમાં, ને વાતાવરણમાં એટલે કે આપણને ફરી પાછો ઓક્સિજન આપે છે, એટલે કે જો વનસ્પતિ જ નહીં હોય તો એના વગરનું જીવન શક્ય નથી। એટલા માટે કહે છે ને કે આપણે આપણા પ્રાકૃતિક વારસાની પણ આપણે શું કરવી જોઈએ, જાળવણી કરવી જોઈએ। હા, એમાંનું એક તાજું ઉદાહરણ જો આપીએ, આપણે એમ કહીએ કે ભાઈ હાલના તબક્કે એમ કે COVID-19 જે અસર છે એ કારણોસર એમ કહેવાય કે વિશ્વની જે પ્રદૂષણ લેવલની જે મોટી મોટી સંસ્થાઓ છે એ સારામાં સારા આંકડાઓ હાલમાં પ્રદર્શિત કરે છે, આપણે એમ કહીએ છીએ કે વિશ્વનું એમ કહે છે કે ભાઈ 60-70% પ્રદૂષણ છે ઘટી ગયું છે, કયા કારણોસર? તમે જુઓ છો કે એમ કહે કે વિશ્વની ખૂબ મોટી મોટી સંસ્થાઓ એટલે કે મોટી મોટી કંપનીઓ છે એ હાલમાં એકદમ ઠપ થઈ ગઈ છે, અને જેના કારણોસર જે પ્રદૂષણો છે એના તમે હાલના હાલ તમે દરરોજે દરરોજ ન્યૂઝની અંદર આવા કોઈક ને કોઈક સમાચાર સાંભળતા હો છો, જેમાંનું એક બે ત્રણ ઉદાહરણોમાં એમ કહે છે કે ભાઈ હિમાલય છે એ ઠેઠ પંજાબના જાણંદરથી જોવા મળી રહ્યો છે, તો 200 કિલોમીટરનો વિસ્તાર, પહેલાં આવી બધી વસ્તુઓ નહોતી દેખાતી, કેના કારણોસર? તો કે પ્રદૂષણના કારણોસર, પ્રદૂષણના કારણે આપણે ખૂબ મોટી ગંભીર સમસ્યાઓ પણ થાય છે, આપણે કહીએ કે સર એ જોવું એ માત્ર એટલું જ નથી કે ભાઈ દૂરથી જોઈ શકાય છે કે નહીં એમ,
परंतु एनी जाळवणी करवी ए आपणी एक नैतिक फरज बने छे। एवी ज रीतना कहीए तो ताजमहल વાત કરીએ તો તાજમહેલ જેમ કહેવાય કે સંગમરમર એવા પથ્થરો સફેદ પથ્થર સંગમરમર એટલે કે એકદમ સફેદ અને સચોટ એમ કહેવાય કે દૂધ જેવો ધોળા પથ્થરમાંથી બનેલો છે બરાબર પથ્થરમાંથી બનેલો છે તો એ તાજમહેલ છે એની સફેદી પણ ઢાંકી પડી રહી હતી જેને એમ કહેવાય કે સરકાર દ્વારા કેમ તો કે એનું કારણ છે કે આજુબાજુની જે આગ્રાની અંદર આવેલી સાડીઓની જે દુકાનો છે મિલો છે એના કારણોસર એમનું પ્રદૂષિત થવું એ અને એની બાજુમાં જ આગ્રાના તાજમહેલની પાછળથી નીકળતી યમુના નદી છે એનું અશુદ્ધ પાણી છે એ પણ લોકોને ખૂબ જ પ્રદૂષિત કરી રહ્યું હતું તો એવા કારણોસર એને જાળવવી આપણા સમયક નૈતિક ફરજ બને છે અને હાલમાં એ સિવાય કહીએ તો જેમ કે કહીએ કે ભાઈ આવા અસરોના કારણે આવા વાયરસના અસરોના કારણોસર ગંગા યમુના નદીઓ જે છે સરસ્વતી ગોદાવરી આવી નદીઓ છે અને હાલના તબક્કે એમ કહે છે કે ગંગા તેમના એમ કહેવાય ને કે શુદ્ધમાં શુદ્ધ સ્થળ સુધી એમ કહે કે પવિત્રમાં પવિત્ર જે ગણાય છે ગંગા એની જે શુદ્ધતા છે એની ઉચ્ચતમ મૂલ્યો સુધી પહોંચી ગઈ છે કેમ કે સરકાર દ્વારા જે પ્રયાસો એને હાથ ધરવામાં આવેલા હતા એ પ્રયાસો એમ કહેવાય ને કે જે સરકાર નથી કરી શકી એ માત્ર ને માત્ર એમ કહેવાય કે દરેક વ્યક્તિ દરેક પ્રાણી આપણે પણ પ્રાણીઓ છીએ કે જે પ્રાણી છે એ પોતાના ઘરે રહી અને આવું પ્રદૂષણ ન ફેલાવી અને આવી આપણી જે ગંગા છે એની પવિત્રતાને ફરી પાછી તેને મેળવી લીધી છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે શેના માટેની તો કે આપણા વારસાનું જતન અને સંરક્ષણ કરવું। હા મિત્રો આપણને ખબર છે કે આપણે જો આપણા વારસાની જાળવણી કરશું નહીં તો આપણે આપણો વારસો કોઈ વસ્તુને સાથે સાથે આપણું અસ્તિત્વ પણ કેમ કે આપણું અસ્તિત્વ કેની સાથે જોડાયેલું છે તો કે આપણા વારસા સાથે જોડાયેલું છે। હા આપણે ચર્ચા કરતા હતા કે તમારું ઉદાહરણ લઈએ કે તમને કીધું કે ભાઈ તમારી પાસે તો કે તમારા પૂર્વજો તરફથી બે પ્રકારનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો। આપણે પ્રાકૃતિક વારસાની વાત કરી કે માની લો કે જંગલો નદીઓ તળાવો ખૂટી જશે અને પછી આપણે જીવી શકશું નહીં। સાંસ્કૃતિક વારસાની અંદર આપણે વાત કરીએ તો આપણી પરંપરાઓ રીત રિવાજો રૂઢિઓ છે એ જો આપણે ભૂલી દેશું તો આપણા સાંસ્કૃતિક વારસાને પ્રત્યે પણ આપણી કોઈ પણ મૂલ્ય રહેશે નહીં। જેમ કે આપણી સંસ્કૃતિ જે છે આપણા રીત રિવાજો છે એ ધીરે 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 આપણે એની અંદર શું કરી રહ્યા છીએ બદલાવ લાવી રહ્યા છીએ અને આપણા મૂળ જે એના છે એના સિદ્ધાંતોને આપણે શું કરી રહ્યા છીએ તો કે ખોઈ બેઠા છીએ। જેમ કે હાલના તબક્કે વાત કરીએ કે ભાઈ યજ્ઞોની અંદર આપણે કહીએ ને કે જે ક્રિયાવિધિ થઈ રહી છે એ સિવાય આપણે એમ વાત કરીએ તો લગ્ન વિધિઓની અંદર જે વિધિ થાય છે એને ટૂંકમાં પતાવવાની પ્રક્રિયાઓ ઝડપી કાર્ય કરવાની ક્રિયાઓના કારણોસર આપણે આપણા સાંસ્કૃતિક વારસાના જે મૂલ્યો છે એને આપણે ભૂલી રહ્યા છીએ। હા મિત્રો તો આપણે વાત કરીએ આગળ હવે વારસાનું જતન અને સંરક્ષણ। વારસાનું જતન અને સંરક્ષણ હવે ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને કેવું બનાવે છે તો કે રણિયામણું નયન રમ્ય અને આકર્ષણની સાથે સાથે ભારતને આપણે શું અપાવ્યું છે ખૂબ જ મોટું એવું ગૌરવ અપાવ્યું છે। હા કેમ કે ભારતના આવા કહેવાય ને કે અમૂલ્ય વારસાની સાથે ભારતને એક રણિયામણું રણિયામણું એટલે કે કેવું કહી શકાય મિત્રો તો ક્યાં કે નયન રમ્ય એટલે કે નહીં નયન રમ્ય એટલે કે આંખોને ગમે તેવું રણિયામણું એટલે કે હર્યું ભર્યું અને આકર્ષકો એટલે આપણે એમ કે જોઈને આપણી તરફ ખેંચાઈ આવે એવું આકર્ષક બની ગયું છે કેવું તો કે આપણો ભારતનો વારસો। હા અને એની સાથે સાથે આપણે એમ કહે ને કે વિશ્વની અંદર ગૌરવ અપાયું છે એમ કે ભાતીગળ સંસ્કૃતિ આપણે કહીએ છીએ ને કે ભાઈ અલગ અલગ પ્રજાઓ છે ભારતની અંદર આવીને વસી પોતપોતાનો જે વારસો હતો એ ભારતનો જે મૂળ વારસો હતો એ આવી દરેક બાબતોના કારણે આપણો ભારતનો જે વારસો છે એ ખૂબ જ નયન રમ્ય રણિયામણો અને આકર્ષક લાગી રહ્યો છે। હા એની સાથે સાથે ભારતના વારસાને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવ ભર્યું અગ્રિમ સ્થાન અપાવવામાં પણ આપણી પ્રજાઓએ ખૂબ જ એવો મોટો ફાળો આપેલો છે કે વિશ્વના જે વારસા ભારતનો જે વારસો છે એમાં વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવ ભર્યું અને એટલે એક અગ્રિમ સ્થાન અગ્રિમ એટલે કે પહેલું સ્થાન અપાવવામાં સારી એવી બાબતોનો સમાવેશ કરેલો છે તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકને આપણે એમ કહેવાય કે ભાઈ આપણો જે વારસો છે એને સાચવવું તો એને સાચવવા માટેની પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ બની રહે છે કે આપણો આ જે વારસો છે મેં અગાઉ પણ તમને કીધું એમ કે દરેક મિત્રો કે ભાઈ આપણો આ જે વારસો છે એને
પવિત્ર ગણી એને પ્રાથમિક સ્થાન આપી અને આપણા વારસાને શું કરવો જોઈએ તો કે જાળવવો જોઈએ કે જેથી કરીને આપણો વારસો છે એ જળવાઈ રહે. આપણી પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળો શું કહેવા માંગે છે કે આપણા પ્રાચીન ઐતિહાસિક સ્થળો અને મૂલ્ય ધરાવતા સ્થળોની વાત કરતા હોઈએ તો તે મુજબ આપણા ભારતીય બંધારણની અંદર નાગરિકની મૂળભૂત ફરજો એની અંદર દર્શાવવામાં આવી છે કે આપણા જે વારસા માટે આપણી જે મૂળભૂત ફરજો છે એને આપણા બંધારણની અંદર પણ જો મિત્રો આપણે એમ કહેવાય ને કે ઘણા બધા એમ કહેવાય ને કે વૈજ્ઞાનિકો દ્વારા નહોતું જે સાધેલું એ આપણે ખૂબ જ પુરાણા સમયમાં સાધી લીધેલું કે પામી લેવું. તો જે અનુસંધાને શું કહેવા માંગે છે કે આપણા બંધારણની અંદર પણ આપણે નાગરિકની મૂળભૂત ફરજોની અંદર શેનો સમાવેશ કરેલો છે તો કે આપણા વારસાને જતન અને સંરક્ષણની બાબતોનો સમાવેશ પણ આપણા ભારતીય જે લોકો દ્વારા બંધારણની અંદર પણ કરવામાં આવેલો છે. જે અનુસંધાને ભારતના અનુચ્છેદ 51 ભારતના જે અનુચ્છેદો છે જે આપણું બંધારણ રચાયેલું છે એ અનુચ્છેદો અંતર્ગત કહીએ તો 51 એટલે કે એનો પેટા પ્રકાર કહે છે, એટલે કે એના પેટા પ્રકારમાં જોયો તો ભારતના નાગરિકની મૂળભૂત ફરજો છે તેની અંદર તેમાં કયા કયા પ્રકાર કહે છે, છ જો અને ટપાલીનો ટ યાદ રાખજો મિત્રો. હા, કે સરસ મજાનો પ્રશ્ન મળે છે તેમાં છ જો અને ટ અર્થાત 6, 7 અને 9 આ મિત્રો 9 છે, 6, 7 અને 9 એના જે મુદ્દાઓ છે એમની અંદર આ બાબતોનો સમાવેશ કરેલો છે. તો કેવી બાબતો છે હવે એ જોતા જઈએ આપણા વારસાના જાણવવા માટે થઈને. તો કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેની જાળવણી કરવાની ફરજ છે એ આપણા આપણા એમ કહેવાય ને કે બંધારણની અંદર સમાવેશ કરવામાં આવેલી છે. તો આ પહેલો મુદ્દો અહીંયાથી મિત્રો એક નોટ કરજો, આ એક નવો પ્રશ્ન અથવા તો નવો મુદ્દો છે. એ સિવાય જંગલો, તળાવો, નદીઓ, પશુ પંખી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની જતન કરવાની અને તેની સુધારણા કરવાની દરેક વ્યક્તિની જો મિત્રો સમજો દરેક વ્યક્તિની પ્રાથમિક ફરજ છે, એટલે કે જંગલો, તળાવો, નદીઓ, પશુ પંખીઓ અને કુદરતી પર્યાવરણ છે તેમનું જાળવણી કરવાની એટલે કે જાળવી રાખવાની આપણા દરેક મૂળભૂત વ્યક્તિઓની અને તેની સાથે એની સુધારણા કરવાની, એટલે કે માની લો કે એની અંદર કોઈ એમ કહેવાય કે ભાઈ જીવાત પડી ગઈ અથવા તો એવું કોઈ થયું હોય તો એને જાળવી રાખવાની પણ અપેક્ષા કેની સાથે કરવામાં આવે છે તો કે આપણા દરેક નાગરિકની પ્રાથમિક ફરજ સમજી અને આપણું પ્રાથમિક કાર્ય સમજી અને આપણે કાર્ય કરવું જોઈએ. એ સિવાય ચોથો મુદ્દો કે છે આપણા જાહેર મિલકતોનું રક્ષણ કરવું. જાહેર મિલકતો એટલે કેવી? જાહેર મિલકતો એટલે કેવી? જેમ કે આપણે જાહેર મિલકતોની અંદર કેવી કેવી બાબતોનો સમજ, જેમ કે નગરપાલિકા, મહાનગરપાલિકાઓ જેમ તમે જાઓ છો, લાલબાગ, મોરબીની, એ સિવાય આપણે કહીએ કે ભાઈ મહેલો છે, નદીઓ છે, તળાવો છે, એ સિવાય જાહેર મિલકતોની બીજી અંદર શરૂઆત કરીએ તો એમ કે છે કે ભાઈ જૂનાગઢના જે મહેલો છે, હુમાયુનો મકબરો, આગ્રાનો તાજમહેલ છે, આવી જે ઇમારતો છે, મસ્જિદો, આવી બધી બાબતો છે એનો સમાવેશ કેની અંદર કરવામાં આવે છે તો કે જાહેર મિલકતો છે એની અંદર સમાવેશ કરવો જોઈએ. કેવું ન કરવું
એ પણ આપણને સૂચવે છે, કેવું કરવું એ પણ આપણને એની અંદર સૂચવવામાં આવ્યું છે. જેમ કે આપણને એમ કહે છે કે ભાઈ તમે કોઈ જાહેર સ્થળોએ ગયા હોય, જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ અજંતા એલોરાની ગુફાઓમાં આપણે ફરવા ગયા હોય, તો ગુફાની અંદરના કે દિવાલની અંદરના જે ચિત્રો દર્શાવેલા છે એને અડકવું નહીં, સ્પર્શ ન કરવું. આપણે એમ કહીએ કે સ્પર્શ કરવાથી શું થાય, આપણે એમ કહે માની લો કે એ જગ્યાએ વિશ્વમાંથી ઘણા બધા પર્યટકો આવતા હોય છે. એક દિવસની વાત કરતા હોય તો કે ભાઈ 1500 આસપાસ કે એથી વધારે પણ હશે કદાચ. માની લો કે આપણે એમ કહીએ કે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ 1000 પર્યટકો આવતા હોય અને દરેક પર્યટક આવી અને માત્ર સ્પર્શ કરવાથી એને કેટલું નુકસાન થઈ શકે છે તમે સમજી શકો છો. તો એટલા માટે આપણને એવું કહે છે કે ભાઈ આપણી જે જાહેર મિલકતો છે એનું સંરક્ષણ કરવાની ફરજ આપણા દરેક વ્યક્તિની બને છે. એટલે કે આવી જાહેર મિલકતો છે એને આપણે સાચવવી જોઈએ. એ સિવાય આપણને એવું કહે છે કે હિંસાનો ત્યાગ કરવો. શું કહેવા માંગે છે મિત્રો? તો કે હિંસાનો ત્યાગ કરવો. આટલી ફરજો છે એનો સમાવેશ આપણે તેની અંદર કરીએ છીએ. તો કે આપણા બંધારણની અંદર આ બધી બાબતોનો આપણે એની અંદર સમાવેશ કર્યો છે. આમ પ્રકૃતિએ જે નયન રમ્ય વધારે જે એની અંદર ઉમેરીએ, તો આમ પ્રકૃતિએ જે નયન રમ્ય ભૂમિ દ્રશ્યો જે સર્જેલા છે એની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતા ને જાળવવાની દરેક નાગરિકની ફરજ બને છે. હા મિત્રો, જો શું કહે છે કે આપણા બંધારણની અંદર જે પ્રકૃતિ દ્વારા, એટલે કે પ્રકૃતિ દ્વારા જે નયનરમ્ય ભૂમિ દ્રશ્યો સર્જાય છે તેને છે, એની સુંદરતા જે છે, એની શુદ્ધતા જે છે, આપણે જેમ કહે છે ગંગા નદી જે શુદ્ધ છે, એની શુદ્ધતા ને જાળવવાની આપણા ભારતના દરેક નાગરિકની શું બને છે? તો કે પવિત્ર ફરજ બને છે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ આપણે એ જગ્યાએ હરવા ફરવા ગયા હોય તો એને આપણે શું કરવું? તો કે નુકસાન ન પહોંચાડવું, અથવા તો આપણે એમ કહેવાય કે પ્રદૂષિત પાણીનો એની અંદર ફેલાવો ન કરવો. જેમ કે આપણે અહીંયા જઈ અને એની અંદર નાહી અને પાણીને દુર્ગંધ મારતું ન કરવું, અથવા તો પીવા લાયક ન રહેવા દેવું. આવી બધી ફરજો આપણે પાલન કરવું જોઈએ કે જેથી કરીને એની સુંદરતા છે, એની પવિત્રતા છે અને એની શુદ્ધતા છે એ જળવાઈ રહેતી હોય છે. એથી આગળ કહીએ તો વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળે, ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડતો હોય છે. આપણે એવું કહે છે કે ભારતનો જે વારસો છે એ વારસાનું ઘડતર અને ક્રમિક એની જે લહાણી બાબતનું આપણે એક વિશિષ્ટ આગવી વિશેષતા ધરાવતા હોઈએ છીએ. અને ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની એક અણમોલ તક પૂરી પાડે છે. કેના દ્વારા આવી વિકાસ માટેની એક અણમોલ તક પૂરી પાડવામાં આવે છે? તો કે આપણા ભારતના એક સમૃદ્ધ વારસા દ્વારા આપણે એમ કહીએ ને કે વિકાસની એક તક પૂરી પાડે છે કે આપણાને જે જે વસ્તુઓની ખબર છે અને પૂર્વજોએ જે જે ભૂલ કરેલી છે એની અંદર સુધારો કરી અને આપણે આપણા વારસાને ફરી પાછો સમૃદ્ધ બનાવીએ છીએ. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસનું પરિણામ છે. લોકો દ્વારા એ સિવાય આર્થિક, રાજકીય, સામાજિક આર્થિક, રાજકીય અને સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રે પરિણામ જ છે. તો મિત્રો, આ પાઠની ચર્ચા કરેલી હતી કે ભાઈ આપણો ભારતનો વારસો. અને હા મિત્રો, હજી અહીંયા
પાઠ પૂરો થાય છે પણ આપણી ચર્ચા પૂરી નથી થતી. હવે આગળ આપણે ચર્ચાને વધારીએ તો આમાં આપણે ભણેલું એ પ્રમાણે ફરી વખત એક વાર તમને એક પ્રશ્ન કહી દઉં કે ભાઈ ભારતના વારસાનું જતન અને સંરક્ષણ બે માર્ક માટે આઈએમપી પ્રશ્નમાંનો એક છે. હા, મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ કહી શકાય કે ભારતના વારસાનું જતન અને સંરક્ષણ જે બે માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાય છે એને આપણે આ રીતે લખવાનો રહેશે. ફરી એક વખત આને રિપીટ કરી લઈએ તો ઝડપથી, ભારતને રણિયામણું, નયનરમ્ય અને આકર્ષકની સાથે સાથે ભારતને એક ગૌરવ પણ અપાયું છે. ભારતના વારસાએ વિશ્વમાં પ્રતિષ્ઠિત અને ગૌરવભર્યું સ્થાન, અગ્રીમ સ્થાન છે એ ભારતના વારસાએ અપાયેલું છે. એ સિવાય ભારતના પ્રત્યેક નાગરિકની અને પ્રાથમિક ફરજ બની રહે છે કે આપણો આ જે વારસો છે એને આપણે જાળવી રાખીએ. એ સિવાય આપણા ભારતના વારસાની જાળવણી માટે બંધારણની અંદર પણ નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે. હવે મૂળભૂત ફરજો કઈ કઈ છે તો એમાં મૂળભૂત ફરજોની અંદર ભારતના જે અનુચ્છેદો છે એમાં અનુચ્છેદ 51ક કેટલામાં કહે છે, 51ક માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજોમાં છ, જ અને ટ નો સમાવેશ, અર્થાત કે 6, 7 અને 9 નો સમાવેશ કરવામાં આવેલી છે. જે અંતર્ગત હવે એના અંતર્ગત શું કહેવા માંગે છે એ બાબતોનો સમાવેશ છે એ આ બાબતોથી કરેલો છે. કઈ બાબતો? પહેલું કહે છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ, સમન્વિત એટલે કેવી, તો કે સંબંધવાળી, સંબંધ એટલે કે જોડાયેલી, સંબંધવાળી એટલે કે જોડાયેલી આપણી સંસ્કૃતિ છે. ઘણા બધા એમ કહેવાય ને કે પ્રજાઓથી જોડાયેલી છે, એટલે કે આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેની જાળવણી કરવાની આપણી ફરજ બને છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો એ કે છે જંગલો, તળાવો, નદીઓ, પશુ પંખીઓ અને આપણું જે કુદરતી પર્યાવરણ છે તેનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની દરેક વ્યક્તિની એક પ્રાથમિક ફરજ બની રહે છે. ચોથો મુદ્દો તો કે જાહેર મિલકતોનું રક્ષણ કરવું. ચોથો મુદ્દો તો કે હિંસાનો ત્યાગ કરવો. અને સાથે સાથે આમ જ આપણો પ્રાકૃતિક જે વારસો છે એના નયન રમ્ય ભૂમિ દ્રશ્યો જે સર્જાય છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને જાળવી રાખવી એ આપણા ભારતના દરેક નાગરિકની ફરજ બને છે. આમ લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સર્જે છે. આમ લોકો દ્વારા એક સારા એવા વિકાસના પરિબળો કરવામાં આવતી હોય છે. એ સિવાય હજી એક બે માર્કનો પ્રશ્ન આવે છે એને આપણે રિપીટ કરતા જઈએ, પરંતુ એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે પાઠની અંદર ફરી એક વખત રિપીટ કરીએ છીએ કે કેવી કેવી બાબતો આવેલી છે. તો કે ભારતનો વારસો, વારસો છે એ ભારતનો વારસો છે, પરંતુ ભારતનો વારસાની શરૂઆત કરતા પહેલા આપણને શું જણાવે છે તો કે ભારત છે એ કઈ જગ્યાએ આવેલું છે. તો એની વાત કરતા એક શ્લોકની અંદર એમ કહે છે કે ઉત્તરે સ્તેવ હિમાદ્રશ્ય, ઉત્તરે યમ સમુદ્રશ્ય હિમાદ્રશ્ય દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભરતો વર્ષ ભારત. એટલે એવું કહે છે કે આપણે ભારતની અંદર, એટલે એમ કહે છે કે ભાઈ ઉત્તરમાં જેને હિમાલય છે, દક્ષિણમાં જેને સમુદ્ર આવેલો છે એની વચ્ચે જે આવેલો છે આપણો ભારત દેશ છે અને એની અંદર રહેતા લોકો જેને ભારતીયો કહેવામાં આવે છે. આવો એક શ્લોક છે જેના દ્વારા એનું સ્થાન દર્શાવવામાં આવેલું છે. આગળ વધતા આપણું સ્થાન કઈ જગ્યાએ છે એની સાથે સાથે આપણું વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે એ જણાવે છે. પછી એક બે માર્કના પ્રશ્નો મેં તમને અગાઉ કીધા હતા એવી જ રીતના બે પ્રશ્નો ક્યાં કે છે. એક મુદ્દો કે છે સંસ્કૃત સંસ્કૃતિનો અર્થ. હવે એના અર્થ છે એ બે કાઢવામાં આવે છે. અહીંયા મિત્રો સંસ્કૃતિ છે એનો અર્થ બે કાઢે છે. સંસ્કૃતિ છે એના બે અર્થ કાઢે છે. એક છે જીવન જીવવાની રીત. શું કહે છે? એક કહે છે જીવન જીવવાની રીત અને બીજું એવું કહે છે કે ખેડાણ. મ
માનવ મનનું છેદાણ ને તેની સાથે સાથે તેની સાથે માનવીની આચાર વિચાર રહેણી કરણી જીવન જીવવાની ગુણો આ દરેક બાબતોનો જીવન જીવવાની રીત આ દરેક બાબતોનો એમ કહેવાય ને એક ઉચ્ચતમ ધ્યેય સુધીનો સરવાળો એટલે એવું કે છે સંસ્કૃતિ કે છે તો સંસ્કૃતિ માટેના આ એના બે અર્થ હતા એથી આગળ આપણે વાત કરતા હતા કે ભારતના સાંસ્કૃતિક વારસાની એની વાત કરે છે થોડું કે ભારતનો સાંસ્કૃતિક વારસો હવે વારસો એટલે શું પેલા તો એને કહેતા હતા તો કે વારસો એટલે તો કે આપણા પૂર્વજો તરફથી મળેલી આપણને અમૂલ્ય ભેટ એટલે કે મૂકે છે કે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે એને શું કહેવામાં આવે છે વારસો કહેવામાં આવે છે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે કઈ વસ્તુ પ્રાપ્ત થતી હોય એને આપણે શું કહેવામાં આવે છે તો કે વારસો કહેવામાં આવે છે હવે વારસો છે એના પણ આપણે બે પ્રકાર પાડવામાં આવે છે બે પ્રકારમાં એ કહેવામાં આવે છે સાંસ્કૃતિક વારસો અને બીજો આવે છે એનો પ્રાકૃતિક વારસો કે છે બે પાર્ટ આવે છે એક છે સાંસ્કૃતિક વારસો અને બીજો છે પ્રાકૃતિક વારસો હા મિત્રો હવે હજી આથી આગળ બે માર્કનો એક એમ કહેવાય ને કે સરસ મજાનો આઈએમપી પ્રશ્ન છે જેને જોતા જઈએ આપણે બે માર્કનો જે આઈએમપી પ્રશ્ન છે તફાવત છે સરસ મજાનો તફાવત છે હું અહીંયા પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસો બરોબર છે મિત્રો તો જોઈએ પેલા તો પ્રાકૃતિક વારસો કેને કહેવાય તો કે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ તરફથી મળેલ છે કેના તરફથી મળેલ છે તો કે પ્રકૃતિ તરફથી મળેલ છે અને સાંસ્કૃતિક વારસો છે તેના દ્વારા તો કે માનવ સર્જિત છે માનવ જ સર્જે છે ને મંદિરો મસ્જિદો ઇમારતો પછી પુલો તળાવો આ બધી બાબત છે કોણ બનાવતું હોય છે પુલ છે કોણ બનાવતું હોય છે તો કે આપણા માનવ દ્વારા સર્જાય છે એટલે એમ કહેવાય છે કે પ્રકૃતિ તરફથી મળેલ છે જ્યારે સાંસ્કૃતિક વારસો છે એ આપણા માનવ સર્જિત વારસો છે હવે પ્રાકૃતિક વારસો છે એ આપણા પ્રકૃતિ તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે તેના દ્વારા જો કે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે કેનો કેનો સમાવેશ કરીએ છીએ આપણે પ્રાકૃતિક વારસાની અંદર તો કે પ્રાકૃતિક વારસાની અંદર આપણે કહીએ છીએ પર્વતો નદીઓ પછી ખીણ પ્રદેશ સરોવર એ સિવાય મેદાનો રણ ઋતુઓ આવી દરેક બાબત એટલે કે વગેરે બાબતોનો સમાવેશ આપણે કેની અંદર કરતા હોઈએ છીએ તો પ્રાકૃતિક વારસાની અંદર કરતા હોઈએ છીએ હવે સાંસ્કૃતિક વારસાની કે સાંસ્કૃતિક વારસાની અંદર આપણે વાત કરતા હોઈએ તો ઇમારતો
શિલાલેખો સ્તૂપ રાજમહેલ મંદિર મસ્જિદ એ સિવાય પૌરાણિક સ્થળો આવી દરેક બાબતો વગેરેનો સમાવેશ આપણે શેની અંદર કરતા હોઈએ છીએ તો કે આપણા સાંસ્કૃતિક વારસાની અંદર આપણે એનો સમાવેશ કરતા હોઈએ છીએ અને અત્યારે અમૂલ્ય યોગદાન આપે છે. સાંસ્કૃતિક વારસાનું ઘડતર છે શિક્ષણ દ્વારા થાય છે. તો કેમ કે ભાઈ પ્રાકૃતિક વારસા જો આપણે છે કે ભાઈ પર્વતો છે હિમાલયો છે પર્વતો છે એમાંથી આપણે મોટા મોટા પથ્થરો મેળવતા હોય છે પછી નદીઓ છે એમાંથી આપણે પાણી મેળવતા હોય છે ને પછી ઇમારતો મંદિરો રાજમહેલો શિલાલેખ સ્તૂપો બનાવવા માટે થઈને આમ કહે છે કે સાંસ્કૃતિક વારસાના ઘડતરની અંદર આપણે પ્રાકૃતિક વારસાનું મૂલ્ય યોગદાન કરવામાં આવે છે અને આપણા સાંસ્કૃતિક વારસાની અંદર ઐતિહાસિક યુગોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક યુગોનો સમાવેશ થાય છે કે ભાઈ પહેલો યુગ આપણે કહીએ છીએ સિંધુ ખીણ સંસ્કૃતિ કહ્યું જેમ કહે છે સંસ્કૃતિ સભ્યતા સાથે જીવવું ત્યારે આપણે કહીએ છીએ સિંધુ ખીણ સંસ્કૃતિ પછી મોહેંજો દડો સંસ્કૃતિ અને ઘણા બધા એના જે યુગો છે યુગો દ્વારા આપણે એમ શું કરવામાં આવે છે તો કે આપણે સંસ્કૃતિના ભરતરની અંદર મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. એ સિવાય આપણે કહીએ છીએ કે ભાઈ એના પછી કોણ આવે છે તો કે આપણે એમ કહીએ કે ભાઈ રાજા મહારાજાઓ છે એનો સમાવેશ થાય છે. તો ધીરે 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 આપણે સંસ્કૃતિ છે શું થાય છે વિકસિત થતી જાય છે એટલે ઐતિહાસિક યુગોનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે તો કે સાંસ્કૃતિક વિકાસના પાયાની અંદર એનો સમાવેશ હવેથી હું આપણા જયારે વિડીયો પ્રસારિત કરવામાં આવશે એ અને એની આગળના જે ત્રણ વિડીયો પ્રસારિત કરેલા છે એ દરેક વિડીયોના જે હું કહે કે નમ્રત માટે ફોટા ખેંચી અને એની અંદર મૂકવામાં આવશે અને દરેક વિદ્યાર્થીઓ લખી પાંચી ની અંદર ઉતારવાના છે. તો આપણે આજે આપણે ચર્ચા પૂરી કરીએ છીએ અને પાઠ નંબર 1 ભારતનો વારસો એ 12 પાઠની અંદર શું થાય છે.